અમદાવાદના મહત્વના સમાચારની અમદાવાદના 22 કિલોમીટરમાં પથરાળા રિવરફ્રન્ટ ઉપર છીડતના કિસ્સા હવે વધી રહ્યા છે. જોકે હવે અહીં હરવા ફરવા આવતા લોકોએ અસામાજિક તત્વોથી ડરવાની કોઈ જરૂર નથી. સમગ્ર રિવરફ્રન્ટ ઉપર 360 ડિગ્રી કેમેરા ગોઠવવામાં આવશે. કેમેરાની બાજ નજર પર પોલીસ વોચ રાખશે. આ સાથે તેમજ સેગવે અને બગી સહિત બે હાઈ સ્પીડ બોટ ઉપર પોલીસે પેટ્રોલિંગ પણ કરશે અને જ્યાં કોઈ અનિચ્છનીય બનશે ત્યાં તત્કાલ પોલીસ દોડતી થઈ જશે. રિવરફ્રન્ટ ઉપર હાલ યુગલો માટે એક ફેવરિટ સ્થળ બની ગયું છે, ત્યારે અસામાજિક તત્વોના ત્રાસ સામે હરવા ફરવા આવતા યુગલોને રક્ષણ મળી શકે તે માટે પોલીસ હરકતમાં આવી ગઈ છે અને એક્શન પ્લાન ઘડી કાઢ્યો છે. રિવરફ્રન્ટ ઓથોરિટીને પોલીસ દ્વારા એક એક્શન પ્લાન તૈયાર કરવામાં આવે છે, જેમાં રિવરફ્રન્ટ પર આવતા યુવક યુવતી યુગલોને ખાસ કરીને પોતાની અંગત જે પળો છે તે માળવાનો અધિકાર છે, પણ કેટલાક અસામાજિક તત્વો દ્વારા તેમને છેડવામાં છે. ખાસ કરીને હાલ જે રિવરફ્રન્ટ પોલીસ અને જે તમામ પોલીસ દ્વારા સઘન એક એક્શન પ્લાન તૈયાર કરવામાં આવે છે, જેમાં આ જે રિવરફ્રન્ટ આપ જોઈ શકો છો તેમાં એક બોટ આપ 3-4 ટીમો જે બોટમાં પેટ્રોલિંગ કરશે અને જે આવતા યુવક યુવતીને જે પણ ચેન ચાળા કે છેડતી કરશે તેના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. કેટલાક યુવક આપણી સાથે છે, તેમના સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. આપનું નામ શું છે? આપનું નામ શું છે? પટેલની. ખાસ કરીને પોલીસ જે અહીંયા જે યુવક યુવતીઓ પોતાની અંગત પળો માળવા આવતા છે તેમના દ્વારા જે પોલીસ દ્વારા એક એક્શન પ્લાન તૈયાર કરવામાં આવે છે, શું કહેજો, કઈ રીતની માંગણી છે આપની? મારી માંગણી એવું છે કે જે ફેમિલીઝ બધી આવતી હોય તેમને આપણે અલગ પ્રાયોરિટીઝ આપીએ, કે ફેમિલી મેમ્બર્સ હોય તો એમને અલગ જગ્યાએ રોકાવાનું, ફ્રેન્ડ્સ હોય ખાલી છોકરા હોય તો એમને અલગ જગ્યાએ રોકવાનું, કે જેનાથી જે ફેમિલી આવતી હોય એ સિક્યોર રહે, એ જે એન્જોય કરવા માટે આવ્યું છે સન્ડે એમનું સ્પેન કરીને આવ્યું છે તો એ લોકો એવી રીતે એન્જોય કરી શકે. અન્ય એક યુવક છે તેમના સાથે આપણે પૂછવા માંગીશ, ખાસ કરીને કે જે પોલીસ દ્વારા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવે, પેટ્રોલિંગ થશે, યુવક યુવતીઓ જે બેસે છે તેને અસામાજિક દ્વારા છેડતી કરવામાં આવે છે, શું કહેશો આપ? પહેલાં તો વેરી ગુડ આફ્ટરનૂન, મારું નામ ઋત્વિક વાઘેલા છે એન્ડ હું આ પગલાં માટે એવું કહેવા માંગીશ કે આ રિવરફ્રન્ટ એક એવો એરિયા છે જ્યાં ખાસા આપણા અમદાવાદના લોકો ફેમિલીઝ મીન્સ ફેમિલીઝ છે, કપલ્સ છે, એ લોકો ટાઈમ સ્પેન્ડ કરવા આવે છે, સેફ ફીલ કરવા આવે છે, થોડું આકૃતિનું મજા લેવા આવે છે, તો પોલીસની સિક્યુરિટી અહીંયા વધારે હોવી જોઈએ અને હું એમ ઈચ્છું છું કે સરકાર એક એવો મીન્સ એવો કોઈ સોર્સ નીકાળે જેનાથી કંઈ પ્રોબ્લેમ થાય તો એક નંબર કોઈ ડાયલ કરે જેનાથી પોલીસની સુવિધા જલ્દી જલ્દ મળે, તો આપણે શું લોકો એમને પણ કંઈ પ્રોબ્લેમ નહીં અને જે છેડખાણી કરે છે એમના તરફ સખ્ત કાર્યવાહી કરી શકે. અને હું એમ કહીશ કે જેટલા પણ આ છેડખાણી કરે છે ન કરે, કેમકે આપણું ભારત એક સર્વશ્રેષ્ઠ ભારત છે અને આપણું હવે નવું ભારત બની રહ્યું છે, નવું ભારતનું નામ બનાવી રાખજો અને એમનું નામ ન ઉજાડતા, અને જય ભારત, જય હિન્દ, થેન્ક યુ. ખાસ કરીને બીજું પણ પોલીસ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે જે યુવક યુવતીઓ અંગત પળો માળી શકે પણ અશ્લીલ હરકતો કરવી એ કેટલી યોગ્ય કહેવાય? હવે એ વાત સાચી છે, મેં પણ જોયું છે એમ કે તમે રિલેશનમાં છો, કાંઈ પણ છો અને આ રિવરફ્રન્ટ પર ક્યારેક એવા ઊંધા કામ મીન્સ ખોટા ખરાબ કામ થાય છે, એ કામ ન થવા જોઈએ. અને એના પોલીસ અહીંયા રાઉન્ડ પોલીસ જ્યારે એક રાઉન્ડ લે છે ત્યારે એ લોકો પણ પકડે છે, પણ હવે એમના તરફ બી એમના મા બાપે પગલું લેવું જોઈએ, એમના મા બાપે એમને કહેવું જોઈએ કે આવા કે પગલાં ન ભરે, કેમકે હવે એ દીકરી એ ઘરની છોકરી છે અને આપણા અહીંયા ચાલે છે ભારતમાં બેટી બચાવો બેટી પઢાવો, એટલે દીકરી તરફ દીકરીને થોડું વિચારવું જોઈએ, એને કંઈ હવે ઊંધા પગલાં ન ભરવા જોઈએ અને એની મા બાપની ઇજ્જત રાખવી જોઈએ. અને છોકરાઓ તમે તમારું દિમાગ ખોલો, તમે આવું કોઈ ઊંધું કામ ન કરો, કેમકે આપણે આપણા મા બાપે આપણને આટલી છૂટ આપી છે, એનો કોઈ ગેરકાયદેસર ફાયદો ન ઉઠાવો, કોઈની જિંદગી ન ઉજાડો અને છોકરીને સેફ ફીલ કરાવો. આપણું ભારતમાં એ લોકો બહારના લોકો પણ આપણા ભારતમાં આવીને રહે, એમને પણ એવું લાગે કે ના આ સેફ જગ્યા છે, અહીંયા રહેવા લાયક છે, મોદીજીના રાજમાં આપણને આ બધી સુવિધા મળી છે, એનો શુભ એનો લાભ આપણે મીન્સ સહી તરીકે છે એનો ફાયદો ઉઠાવો ને એને મોદીજીને આપણે એમનું ધન્યવાદ કરીએ છીએ, થેન્ક યુ. ખાસ કરીને જોયું કે યુવકોને ક્યાંક ને ક્યાંક માંગણી છે કે જે પોતાની યુવક યુવતીઓ છે જે યુગલો છે રિવરફ્રન્ટ પર પોતાની અંગત પળો જે માળવા માટે આવે છે, ક્યાંક ને ક્યાંક પોલીસ જે છે પોતાનું એક્શન પ્લાન તૈયાર કરી રહી છે. કેમેરામેન કૌશલ કંસારા સાથે જાવેદ સૈયદ, જી મીડિયા, અમદાવાદ. આ સાથે સમાચાર ગુજરાતમાં સમય બ્રેક નો